ભરૂચ તાલુકાના શુકતીત નજીકથી વહેતી નર્મદાના પટમાંથી ગેરકાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ લાલ આંખ કરી છે. 9 ટ્રકો અને 1 ટ્રેક્ટર સીઝ કરતા ખનીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી છે. ભરૂચ સહિત પૂર્વ પટ્ટી પર નર્મદામાંથી ખનીજ ચોરીની ફરિયાદો ખુદ ભાજપના સાંસદ કરતા રહ્યા છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ અચાનક એક્શનમાં આવ્યું હોય મળેલ બાતમીના આધારે પ્રાંત અધિકારી તેમજ ખનીજ ખાતા દ્વારા શુકલતીર્થ પંથકમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન શુકલતીર્થ નદી કિનારાના યાત્રા અને મેળાના સ્થાને ગેરકાયદેસર અને ઓવરલોડેડ 9 ટ્રક અને 1 ટ્રેક્ટર જેવા વાહનોમાં રેતી ભરેલ મળી આવ્યા હતા. ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડેડ એવી 9 ટ્રકો અને 1 ટ્રેક્ટર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના પગલે ખનીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા વાહનોને શુકલતીર્થ આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે રખાયેલ છે.